હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? તમને બધાને હવે મારું નામ યાદ રહી ગયું છે, બરાબર હે ને? ઓકે, સો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઇન યુનિટ 3 એક્ટિવિટી 1, 2, 3, 4. ઓકે, તમારે મારી સાથે બુક ઓપન કરવાની છે અને સાથે સાથે ભણવાનું છે. આપણે આ એક્ટિવિટી આગળ જોઈ જ ગયેલા છે, બરાબર ને? આજે આપણે ફરીવાર એક રિવિઝન કરી જઈએ જેથી તમને યાદ રહી જાય. બધાને ફિંગર ફેમિલી તો યાદ રહી જ ગયું હશે, બરાબર ને? બધાએ ફિંગર પર ફેમિલી ડ્રો કરેલું, ફિંગરથી ડ્રો કરેલું ને? ઓકે, તો આપણે જોવાના છે ફિંગર ફેમિલી. પછી બીજું શું જોવાના છે એક્ટિવિટી 2માં? ફેમિલી, એક સુરેશ પટેલનું ફેમિલી. ઓકે, સો ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઇન યુનિટ 3 એક્ટિવિટી 1, 2, 4, જેમાં મારી ફેમિલી વિશે બધું જ છે. ઓકે, લેટ સ્ટાર્ટ. સ્ટુડન્ટ્સ, યુનિટ 3માં આપણી એક્ટિવિટી 1 છે માય ફેમિલીમાં. પહેલું છે ફિંગર ફેમિલી. તમને બધાને ફિંગર ફેમિલી યાદ જ છે, યાદ છે ને? ઓકે, તો આજે આપણે આમાં જોતા જોતા ફિંગર ફેમિલીનું સોંગ સાથે ગાવાનું છે. ઓકે, આર યુ રેડી? જો મારી ફિંગર ફેમિલી રેડી છે, તમે બધાએ પણ આ રીતે રેડી કર્યું હશે. ચલો ગાઓ મારી સાથે. ફાધર ફિંગર, ફાધર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ. મધર ફિંગર, મધર ફિંગર, વેર આર યુ? Here I am, here I am, just behind you. Brother finger, where are you? Here I am, just behind you. Sister finger, where are you? Here I am, just behind you. Baby finger, where are you? Here I am, just behind you. તો બાળકો, આ છે આપણું ફિંગર ફેમિલી. મને આશા છે કે તમે બધાએ પણ આવી રીતે બનાવીને આ સોંગ ગાયું હશે, બરાબર? ઓકે, તો સ્ટુડન્ટ્સ, તમને અહીં કહેવામાં આવ્યું છે કે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ એન્ડ યુ ની ફરતે તમારે સર્કલ કરવાનું છે. અહીંયા છે ફાધર, અહીંયા મધર, બ્રધર, સિસ્ટર, આઈ એન્ડ યુ. ઓકે, તો આ ગીતમાં જેટલા પણ ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને યુ છે એ તમારે સર્કલ કરીને ગણીને અહીં લખવાનું છે. ઓકે, જો સ્ટુડન્ટ્સ, અહીં આપણે ફાધર, ફાધર, યુ, આઈ, આઈ, યુ, મધર, મધર, યુ, આઈ, આઈ, યુ, બ્રધર, બ્રધર, યુ, આઈ, આઈ, યુ, સિસ્ટર, સિસ્ટર, યુ, આઈ, આઈ, યુ, બેબી, બેબી, આઈ, આઈ, યુ આવી રીતે સર્કલ કરી દીધા છે, બરાબર? ઓકે, હવે આપણે જોવાના છે એક્ટિવિટી 2. તમારે મારી સાથે હું જે વાંચું એ સાંભળવાનું છે. ઓકે, હુ ઇઝ ધીસ? આ કોણ છે? મિસ્ટર સુરેશ પટેલ, મિસ્ટર સુરેશ પટેલ, અ ફાર્મર. આ એક ખેડૂત છે. તેમની ઉંમર કેટલી છે? 50 યર્સ. ઓકે, હુ ઇઝ શી? આ કોણ છે? મિસિસ સૂર્યા પટેલ, મિસિસ સૂર્યા પટેલ, અ હોમ મેકર, એટલે કે એ ઘર સંભાળે છે, હાઉસ વાઇફ છે. 49 યર્સ.
How old she is? She is 49 years old. Who is he? He is Ritesh. Ritesh is an artist. એટલે કે ચિત્રકાર છે. 25 years. He is 25 years old. Who is she? She is Rita. Rita કોણ છે? A teacher. Rita is a teacher. She is 22 years old. એ 22 years ની છે. અહીં જે રીતેશ અને રીટા છે એ સૂર્યા પટેલ અને સુરેશ પટેલના ડોટર અને સન છે. તો આ એક આખું ફેમિલી છે. ફાધર, મધર, બ્રધર, સિસ્ટર. ઓકે, ચાલો હવે આ વાંચીએ. આઈ એમ સૂર્યા પટેલ. આઈ એમ અ હોમ મેકર. I am 49 years old. Suresh Patel is my husband. આ બંને હસબન્ડ વાઇફ છે. હસબન્ડ વાઇફ. He is a farmer. He is 50 years old. I have a son and a daughter. એને એક સન અને ડોટર છે. My son's name is Ritesh. He is an artist. He is 25 years old. My daughter's name is Rita. She is a teacher. She is 22 years old. Okay. આટલું ખબર પડી ગયા પછી તમને અહીં આ ટેબલમાં 1, 2, 3, 4 એટલે કે ફેમિલી મેમ્બરના નંબર આપેલા છે. 1 નંબર પર છે સુરેશ પટેલ. એ કોણ છે? ફાધર છે, બરાબર. અને એ ફાર્મર છે. એમની ઉંમર કેટલી છે? એજ એટલે ઉંમર 50. ઓક્યુપેશન એટલે કે એમનો વ્યવસાય. સુરેશ પટેલ શું કરે છે? એ ફાર્મર છે. એટલે સુરેશ પટેલ 50, અ ફાર્મર. સેકન્ડ છે સૂર્યા પટેલ. એ 49 એન્ડ હોમ મેકર. થર્ડ નંબર પર છે રીતેશ, 25 એન્ડ આર્ટિસ્ટ. ફોર્થ નંબર પર છે રીટા. એ 22 યર્સની છે અને એ ટીચર છે. ઓકે, તો તમને એક્ટિવિટી 2માં સમજ પડી ગઈ છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે જોવાના છે એક્ટિવિટી 3. ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ નો ના ખાનામાં ટીકની નિશાનીથી બતાવો. પહેલું છે, ઇઝ સુરેશ મેરિડ? માંથી સુરેશ કોણ છે? આ સુરેશ મેરિડ છે. હા, કોની સાથે મેરેજ થયા છે? સૂર્યા પટેલ સાથે. એટલે આવશે યસ. બીજું છે, ઇઝ સૂર્યા ધ વાઇફ? સૂર્યા ક્યાં છે આમાંથી? યસ, સૂર્યા ઇઝ વાઇફ. કોની વાઇફ છે? સુરેશ પટેલની. આન્સર યસ. ઇઝ સુરેશ ધ સન? સુરેશ સન છે? નો, સુરેશ ઇઝ અ ફાધર. રીતેશ ઇઝ ધ સન. સો આન્સર નો. ફોર્થ છે, આર રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? રીતેશ અને રીટા ચિલ્ડ્રન છે? હા, યસ. એ કોના ચિલ્ડ્રન છે? સુરેશ પટેલ અને સૂર્યા પટેલના. ઓકે, આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? સુરેશ અને રીટા, ના, એ બંને ચિલ્ડ્રન નથી. સુરેશ તો ફાધર છે અને રીટા ડોટર છે. આન્સર આવશે નો. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4.
સ્ટુડન્ટ્સ, તમારા ફેમિલીમાં તમને ખબર છે કે તમે બધા સાથે રહો છો, તમારી સાથે તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, પછી બીજા અંકલ આંટી, એમના સન, બધા સાથે રહો છો, બરાબર? તો આપણે અહીં જોડીમાં લખવાનું છે. ફાધર સાથે કોણ આવે જોડીમાં? મધર. હસબન્ડ વાઇફ. સન ડોટર. બ્રધર સિસ્ટર. અંકલ આંટ. તમે આંટી પણ કહી શકો, તમે બધા આંટી જ કહો છો ને. ઓકે, તો તમારે અંકલ આંટ, ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર, બોય ગર્લ, નેફ્યુ નાઇસ, એટલે કે પત્રીજો, તમારા કાકાનો છોકરો અને છોકરી, બરાબર? અહીં તમારે એમ ડેશ ટી એચ ઈ આર શું આવશે? ઓ એફ એ ટી એચ ઈ આર એફ આઈ બી ઈ એચ યુ એસ બી એ એન ડી ડી એ યુ જી એચ ટી ઈ આર સન. સિસ્ટર, જે જે મૂળાક્ષરો ઘટે છે તે તમારે અહીંથી જોઈને જાતે ફિલઅપ કરવાના છે. તો અહીં આપણી એક્ટિવિટી 2, 3 અને 4 કમ્પ્લીટ છે. તમને બધાને યાદ રહી ગઈ છે. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને વિડીયોમાં મજા આવી હશે. આ જ રીતે તમે ઘરે પણ તમારા કાકા કાકી એટલે કે અંકલ આંટી, ગ્રાન્ડ મધર ગ્રાન્ડફાધર, મધર ફાધર, બ્રધર સિસ્ટર, એવી રીતે પેરના ફોટો લેજો અને અલગ અલગ ચોંટાડજો, બરાબર? એ રીતે તમને ફેમિલી આખું તમારું એક પેજમાં તૈયાર કરજો. આવી રીતે એક્ટિવિટી કરતા રહેજો, જેથી તમે પણ બોર નહીં થાવ અને તમને પણ મજા આવે. ઓકે, હેપ્પી રહેજો અને હોમવર્ક કરતા રહેજો. ઓકે, બાય, ટેક કેર.